ભગવાન તમારો શું મત છે આ સમગ્ર બાબતમાં? સી આઈ ફીલ ધેર ઇઝ અ ડિઝાઇન બિહાઇન્ડ ધીસ. ડિઝાઇન એટલે પેલો કે જે આપણા જે બેન છે આ તૃપ્તિ બેન, એ એવું કરવા માંગે છે કે એક કહેલા છે કે એમને આજે પહેલા શનિ શિંગનાપુરમાં કર્યું, હવે અહીંયા કરશે. સેમ ડિઝાઇન કે 50-100 બહેનો જાય, હવે જ્યારે બહેનો જાય ત્યારે ત્યાંની બહેનો રોકે, જેમ ઇન્ડિયન બી બહેનોએ રોકી કે ના આમાં અમારું અમારી જે શ્રદ્ધા છે કે જે અંધશ્રદ્ધા છે. આઈ વુડ નોટ લાઈક ટુ કમેન્ટ ઓન ધેટ, કારણ કે ધે આર ઓલસો નોટ ક્લિયર કે ભાઈ એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ બહેનો અલાઉડ ના થાય. એટલે એક અંધશ્રદ્ધા બી કહેવાય અને શ્રદ્ધા બી કહેવાય કે ભાઈ ચલો વર્ષોથી બહેનો નથી જતી તો જાતું કરે. જે આપણા બહેનોની નોર્મલી આદત હોય છે કે ભાઈ જતું કરો ને ચાલશે, આપણે શું ફરક પડે છે, એવું બી હોઈ શકે. એટલે જયારે આ બંને ચીજો ભેગી થઈ રહી છે ત્યારે ઓબ્વિયસલી ઘર્ષણ થાય છે. પણ અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે અત્યારે એકલા છે તૃપ્તિબેન, એમના રોટલા શેકે છે, ત્યાંના પૂજારી ત્યાંની બહેનો ત્યાં રોકે છે. એટલે શું નો ધેરઇઝ અ ટોટલ એક શું કહેવાય ડિસકમ્ફર્ટ લેવલ ચાલી રહ્યો છે. એક પીસ ને એ લોકો એ શું કે તોડી રહ્યા છે જે શાંતિપૂર્વક લોકો રહેતા હતા. અને હવે ફાઇનલી ગવર્મેન્ટ નો રોલ કહીએ તો ગવર્મેન્ટ શું કે છે એવરી ટાઈમ, હવે મે બી જેમ લાસ્ટ ટાઈમ શ્રી રવિ રવિશંકર વચ્ચે પડ્યા હતા તેમ આ વખતે ભાઈ બાબા રામદેવ વચ્ચે પડે કે ભાઈ આવું કરો ને પેલું કરો. એટલે અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધીસ ઇઝ નોટ ટેકિંગ એની કેર એની પોઝિશન એની વાત. એના કરતા આઈ વુડ રાધર લાઈક ટુ સજેસ્ટ કે એક તો આપણે એક તો યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ છીએ, કારણ કે આજે આજે માની લો આજે આ જોયું છે, કાલ ઉઠીને પેલા શરિયત લો માં બધી બહેનો ઉભી થઈને કહેશે કે ભાઈ છોકરાઓને ચાર વાર પરણવા દેશો તો બહેનોને બી ચાર વાર પરણવા દો.